नमस्कार विद्यार्थी मित्रों, केम छो मारा वाला विद्यार्थी मित्रों, हूँ अमित पटेल। आप सौनो आ YouTube चैनल पर हार्दिक स्वागत करू छु। विद्यार्थी मित्रों, आपने धोरण 12 प्रकरण 4 गतिमान विद्युत भार अने चुंबकत्व की बात करता हता। અને એની અંદર બાયો સાવર્નો નિયમ અને એ બાયો સાવર્નના નિયમની પ્રથમ એક એપ્લિકેશન કે પ્રવાહ ધારિત વર્તુળાકાર નિર્મિત અક્ષ પરના કોઈ બિંદુ આગળ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, અને એ ચુંબકીય ક્ષેત્ર આપણને મળતું હતું મ્યુ 0 આર આર સ્ક્વેર છેદમાં 2 એક્સ સ્ક્વેર વત્તા આર સ્ક્વેર રેઝ ટુ 3 બાય 2 આપણને મળતો હતો। અને એની અંદર જો n આટા હોય તો n આટા માટે આપણી પાસે હતો મ્યુ 0 કેપિટલ n I આર સ્ક્વેર છેદમાં શું આવવાનું 2 x સ્ક્વેર વત્તા આર સ્ક્વેર રેઝ ટુ 3 બાય 2। અને એના ખાસ કિસ્સાની પણ મિત્રો આપણે વાત કરી ચૂક્યા છે, તો એના આધારિત અહીંયા બે દાખલા છે। ઉદાહરણ 4.7 અને સ્વાધ્યાયનો પહેલો દાખલો છે, સેની છે, શું માંગેલું છે અને આપણે એને કેવી રીતે કેલ્ક્યુલેટ કરવાનું છે તે હું તમને બતાવું છું। સૂત્ર આપણને દરેકને ખ્યાલ જ છે। ચાલો તો ઉદાહરણ 4.7 ની વાત કરીએ છીએ પહેલા, અને ત્યાર પછી સેમ થિંગ 4. ઉદાહરણ સ્વાધ્યાયના પહેલા દાખલાની વાત કરીએ। 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતો અને ખૂબ પાસે રહેલા 100 આટા ધરાવતો એક ગૂંચળું આપણે લેવાનું છે, જેમાંથી 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે। તો ગુજરાતના કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્રનો આપણે દિગ્રહ મૂલ્ય શોધવાનું છે। ગુજરાતના કેન્દ્ર આગળ એટલે આપણે કઈક આવો અભ્યાસ કર્યો હતો, આ એક પ્રવાહ ધારિત રિંગ હતું, આ એનું કેન્દ્ર, એની ત્રિજ્યા આપણે લીધી હતી r, અને એનાથી આપણે x જેટલા અંતરે p બિંદુ આગળ આ ઉદ્ભવતું એ ચુંબકીય ક્ષેત્રની આપણે વાત કરી હતી, અને એના ઘટકો લઈને આપણે આ P બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મેળવ્યું હતું। આપણે અહીંયા એવું નથી P બિંદુ આગળ નથી માંગ્યું, x અંતરે નથી માંગ્યું, એના કેન્દ્ર આગળ માંગ્યું છે, અને કેન્દ્ર આગળ શોધવા માટે આ જે આપણી પાસે સમીકરણ છે એમાં x જે અંતર છે એ P થી બદલાઈને O પર આવી ગયું, એટલે x ની કિંમત શું લેવી પડે 0। તો આપણે લખી શકીએ કે b કેન્દ્ર માટે આપણે સમીકરણમાં x બરાબર શું લઈ લેવાનું 0, એટલે આપણને જે અહીંયા સૂત્ર મળે છે એ કેન્દ્ર આગળનું સૂત્ર μ 0 n I r સ્ક્વેર છેદમાં 2 x સ્ક્વેર ની જગ્યાએ 0 r સ્ક્વેર રેઝ ટુ 3 બાય 2। એટલે આપણને કઈ આવું મળે છે μ 0 n I r સ્ક્વેર છેદમાં 2 r ક્યુબ। તો દીકરાઓ, કેન્દ્ર આગળનું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું આવે? μ 0 n r છેદમાં y સ્ક્વેર। તો દીકરાઓ, આપણે આ સમીકરણનો જ ઉપયોગ કરીને સ્વાધ્યાય ઉદાહરણ 7 અને સ્વાધ્યાયનો પહેલો દાખલો ગણવાનો છે। એકદમ સરળ દાખલો છે, દાખલાની અંદર આપણને કોઈ પ્રકારની હજી કિંમત આપેલી છે એનો ઉપયોગ કરીને ખાલી સૂત્રની અંદર કિંમત મૂકવાની છે, એટલો સરળ દાખલો છે। ચાલો તો જે કોઈ પણ વેલ્યુ આપેલી છે એ વેલ્યુને પહેલા લખીએ છે, અને પછી આપણે કેન્દ્ર આગળના ચુંબકીય ક્ષેત્ર માટેના સૂત્રનો ઉપયોગ કરીને આપણે આ દાખલો ગણવાનો છે। ચાલો જુઓ, અહીં ત્રિજ્યા જે આપવામાં આવી છે
त्रिज्या चलो ये कैपिटल गणियों से तो कैपिटल गणियों स्मॉल गणियों तो अपने कई बंधो नहीं एक सेंटीमीटर इतने दस नी माइनस बैग आठ मीटर इतने आपने अन्य जवाब मारे छे पॉइंट वन मीटर ठीक है बीजू आटा की संख्या आपने आपके नीचे आटा कैपिटल एन बराबर आपने मारे छे सौ अने ए एन आटा धरावता गुचड़ा माथे जे प्रवाह पसार थाय छे ए एक एम्पियर छे तो आपने आ केंद्र आगळनो शुं शोधवानो छे चुंबकीय क्षेत्र चलो सूत्रनो उपयोग करिए के गुचड़ाना केंद्रमां आ चुंबकीय क्षेत्रनो मूल्य सूत्र में लख्यु छे आ बी केंद्र n आटावाळुं छे एटले म्यू जीरो एन आई छेदमां शुं आवशे આપણી પાસે સૂત્ર છે એનો ઉપયોગ કરીએ છીએ મ્યુ 0 ની કિંમત આપણને દરેકને ખબર છે 4 પાઈ 10 ની શક્તિ માઈનસ 7 આટાની સંખ્યા આપણને આપેલી છે 100 પ્રવાહ પસાર થાય છે 1 અને ત્રિજ્યા આપણને જે આપી છે એ 0.1 છે ચાલો આનું સાદુરૂપ આપણે આપીએ અને જવાબ કેટલો આવે તે આપણે જરા જોઈ લઈએ તો અહીંયા શું થશે આ બે જે છે અહીંથી કેન્સલ આઉટ થશે એટલે 2 પાઈ 2 ગુણ્યા 3.14 બરાબર લખું છું આ 2 ગુણ્યા 3.14 10 ની ઘાત નું સાદુરૂપ આપી દઉં છું આ 0.1 છે અથવા તમને સમજ નહીં પડે તો અહીંયા આપણે લખીએ છે 2 ગુણ્યા 3.14 માઈનસ 100 10 ની માઈનસ 5 અને અહીંયા થઈ જવાનો આપણો શું થવાનો 0.1 છે એટલે 1 ના છેદમાં શું થશે 10 ચાલો સાદુરૂપ આપી દઈએ છે 2 ગુણ્યા 3.14 એટલે 6.28 10 ઉપર જશે એટલે 10 ની માઈનસ 4 ઘાત પેશલા એટલે દીકરાઓ ખૂબ જ સરળતાથી તમને શું માંગ્યું છે થિયરીનો કોન્સેપ્ટ જો દીકરાઓ આપણને પરફેક્ટલી આવડતો હોય તો આપણને આવા દાખલા ગણવાની અંદર કોઈ પ્રકારની તકલીફ પડતી નથી તો જરૂરી શું છે આપણને થિયરીનો કોન્સેપ્ટ પ્રોપરલી તમને ખ્યાલ હોવો જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આ ઉદાહરણ 4.7 જે છે એમાં ગણ્યો છે જે મૂલ્ય આપેલા છે એ લખ્યા છે એને અનુરૂપ કેન્દ્ર પાસેનું ચુંબકીય ક્ષેત્ર શોધવા માટેનું સૂત્ર આપણે આ રીતે મેળવ્યું છે તો તમે શાંતિથી આ ઉદાહરણ 4.7 જોઈ લો ત્યાર પછી એના જેવું છે કોપી જ કરવાનું છે ખાલી મૂલ્ય બદલ્યા છે એ લખવાનું છે એટલે સ્વાધ્યાયનો પહેલો દાખલો થઈ જશે ઓકે આપણે પહેલા જોઈ લો તો દીકરાઓ આ કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે આટાની સંખ્યા n છે એટલા માટે અહીંયા મ્યુ 0 ni ના છેદમાં y સાર આવે છે તમે આ રીતે લખશો તો આટા નહીં આપેલા હોય તો આટાની n ની જગ્યાએ મૂકી દેવાનું 1 ચાલો સિમિલર સેમ રીતનો દાખલો જે છે એ દીકરાઓ સ્વાધ્યાયનો પહેલો દાખલો છે ચાલો પ્રથમ વાંચું છું જે મૂલ્ય આપેલા છે એ આપણે લખી દઈએ અને એને અનુરૂપ આપણે દાખલો અહીંયા કેલ્ક્યુલેટ કરી નાખીએ છીએ ચાલો સિમ્પલ છે શું આપ્યું છે 8 સેન્ટીમીટર ત્રિજ્યા વાળા 100 આટા વાળા તાર એક વર્તુળ આકાર ગુચડામાંથી 0.40 એમ્પિયર વિદ્યુત પ્રવાહ શું થાય છે પસાર થાય છે વહે છે તો આપણે આ ગુચડાના કેન્દ્ર આગળનું ચુંબકીય ક્ષેત્રનું શું શોધવાનું છે મૂલ્ય અહીંયા આપણે ત્રિજ્યા 10 આપેલી છે જ્યારે અહીંયા આપેલી છે 8 આટાની સંખ્યા તો સિમિલર છે પણ અહીંયાથી પ્રવાહ 1 એમ્પિયર છે જ્યારે અહીંયા 0.40 એમ્પિયર આપેલો છે ચાલો જે કોઈ મૂલ્ય આપેલા છે એનો ઉપયોગ કરીએ છીએ
અને પછી આપણે આ દાખલો ગણવાની શું કરીએ છે શરૂઆત કરીએ છે ચાલો અહીંયા જે પ્રમાણે ગણ્યું છે એ જ પ્રમાણે ગણીએ તો અહીં આ જે ત્રિજ્યા આપવામાં આવે છે એ ત્રિજ્યા કેટલી છે 8 સેન્ટીમીટર ચાલો એને કન્વર્ટ કરી નાખીએ છીએ મીટર ની અંદર એટલે 10 ની માઈનસ 2 आटा ने संख्या आपने आपे ली छे એટલે આપણે લખીએ છે આટા n બરાબર કેટલા આપ્યા છે દીકરાઓ 100 અને ગુજરામાંથી જે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એ વિદ્યુત પ્રવાહ r is equal to આપણને આપે છે 0.40 એમ્પીયર તો આપણે આ ગુજરાના કેન્દ્ર આગળનું શું શોધવાનું છે ચુંબકીય ક્ષેત્ર सूत्र आछे એનો ઉપયોગ કરીએ છીએ અને મૂલ્ય મૂકી દઈએ એટલે જવાબ આપણને મળી જશે ચાલો તો અહીંયા લખું છું આ ગુજરાના કેન્દ્ર પાસે આ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય એટલે એ આપણને મળશે b અહીંયા લખીએ છીએ કેન્દ્ર અને n આંતરવાળો છે એટલે μ0 ni છેદમાં શું આવશે 2r μ0 શૂન્ય અવકાશની પરમીએબિલિટી છે જેની વેલ્યુ આની અંદર આવે છે 4π × 10⁻¹⁷ એટલે જોઈએ છે આપણે વેલ્યુ મૂકીને જવાબ કેટલો આવે છે તે આપણે ચેક કરી લઈએ અહીંયા આવશે આ 4π અહીંયા લખીએ 10⁻⁷ આટાની સંખ્યા આપણને આપવામાં આવી છે 100 અને પ્રવાહ જે પસાર થાય છે 0.40 એમ્પીયર છેદમાં 2 અને રેડિયસ આપણે લખી દઈએ છે 8 × 10⁻¹ શું થવાનું 2 થવાનું જરા સાદરૂપ આપીએ છીએ અને જવાબ કેટલો આવે છે એની વાત કરીએ છીએ જરા જોઈ લો આ આપણને લઈએ છે 8 બરાબર છે અને એ 8 અહીંથી નીકળી જશે 4 એટલે અહીંયા અહીંયા 2 આ 4 છે બેદુ 4 અને ત્યાં પોઈન્ટ 4 છે એટલે આપણે વાત કરવામાં આવે તો અહીંયા થઈ જશે આપણે આ જે તમને બતાવું છું ચાલ આટલો થયો એટલે સરળતાથી તમને સમજ પડી રીતે સાદરૂપ આપું છું અહીંયા પાઈ લઈ ગયો અને આ કેટલી થવાની 10 ની માઈનસ 5 આ પોઈન્ટ 4 છે ને એને ગણી દે 4 ના છેદમાં 10 બરાબર છે ચાલો અને છેદમાં તમારી પાસે છે આ 4 ગુણ્યા 10 ની માઈનસ 2 બરાબર છે ચાલો આ 4 અને આ 4 કેન્સલ આઉટ થઈ ગઈ છે હવે આપણને આ કેન્દ્ર પાસેનું ચુંબકીય ક્ષેત્ર કેટલું મળવાનું તો r એટલે 3.14 ઓકે આ 10 અને 10 ની માઈનસ 2 એટલે 10 ની માઈનસ 1 10 ની માઈનસ 1 ઉપર જાય એટલે માઈનસ 5 માંથી 1 જાય એટલે માઈનસ 4 થશે તો દીકરાઓ આ આપણને રિંગના કેન્દ્ર આગળ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર મળે છે ખાસ કિસ્સાઓની અંદર જુદા જુદા દરેક કિસ્સામાં તમને બતાવ્યા છે કેન્દ્ર આગળ તમે જે x એના કરતા મોટા અંતરે શોધો બરાબર અથવા તો x બરાબર r અંતરે શોધો એ દરેક માટે આપણને પેલું જે બેઝિક સૂત્રની શરૂઆતમાં બતાવ્યું કે b અક્ષ પરનું ચુંબકીય ક્ષેત્ર μ0 n r r² (2) x² (r² (3/2) એની અંદર તમને જે પ્રકારની વેલ્યુ માંગી છે એ પ્રમાણે ચેન્જીસ કરીને તમે સૂત્ર મેળવી શકો છો દરેક સૂત્ર આપણે યાદ રાખવાના હોય છે તો મારા બાળક વિદ્યાર્થી મિત્રો આ આપણને આ પ્રવાહ ધારિત વર્તુળાકાર લીલી દ્વારા ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રને અનુરૂપ કેન્દ્ર પાસેનું ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે શોધી શકાય એના બે દાખલા આપણે અહીં કેલ્ક્યુલેટ કરી નાખ્યા છે બંને દાખલા બોર્ડ પર સિમિલર રીતે જ ગણીને બતાવ્યા છે સૂત્ર કેવી રીતે ડિરાઇવ કર્યું એ પણ મેં તમને બતાવ્યું છે થિયરી અંદર આવી જાય છે છતાં અલગ રીતે તમને મેં બતાવ્યું છે તો વિદ્યાર્થી મિત્રો શાંતિથી આ જે દાખલા મેં બોર્ડ પર ગણ્યા છે એ દરેકે દરેક વિગત સમજીને તમારે નોટબુકમાં તમારે લખવાનું છે લગતા લગતા કોઈ સ્ટેપની અંદર કદાચ તમને કંઈક ક્વેશ્ચન થાય કે ભાઈ કેવી રીતે આવ્યું તો તમે ડાયરેક્ટલી મને
પૂછી શકો છો બરાબર તો આ બાય સાવાનો નિયમ અને હવે આપણે આના પછી એમ્પિયરનો સર્કિટલ નિયમ જોવાનો છે જે પ્રમાણે આપણે વિદ્યુત ક્ષેત્ર માટે ગાઉસનો નિયમ દીકરાઓ જોયો છે ને બંધારણ માટે એ જ પ્રમાણે આપણે અહીંયા એમ્પિયરનો લૂપ માટેનો સર્કિટલ નિયમ જોવાના છે અને અનંત લંબાઈના પ્રવાહધારિતા એના દ્વારા ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની વાત કરવાના છે પરંતુ આપણે આજના માટે આપણે આ દાખલા જ રાખીએ છીએ અને નેક્સ્ટ વિડિયોની અંદર આપણે એમ્પિયરના સર્કિટલ નિયમની ચર્ચા કરીશું બરાબર તો શાંતિથી બોર્ડ પરથી વ્યવસ્થિત રીતે સમજીને તમારી નોટબુકમાં લખી દો કોઈ વિગત સમજ ના પડે તો તમે મને પૂછી શકો છો આજના માટે દીકરાઓ આપણે આટલું જ રાખીએ છીએ બાકીનું આપણે નેક્સ્ટ વિડિયોની અંદર જોઈશું થેન્ક યુ